1 નવેમ્બર 1922, આઝાદીના 75 વર્ષ પછી પણ રૂપાલ ગામના પલ્લીના વિડીયો જોયા પછી રૂપાલ ગામમાં વાલ્મીકી અને રાવળ સમાજને પછાત ગણવામાં આવતા હોય તેવું મને લાગે છે. સવર્ણોની કહેવાતી પલ્લી પર ઘી અભિષેકની પરંપરાના નામે લાખો લીટર નીચે પડેલું માટીવાળું કૂતરા ગાય ભેંસ બકરી જેવા પ્રાણીઓના મળમૂત્રવાળું ગામના શ્રદ્ધાળુની પાન મસાલાની પિચકારીવાળું લોકોના બૂટ ચંપલવાળું કાળું મેંસ ઘી વાલ્મીકી સમાજના ભાઈઓ અને બહેનોને લેવા માટે મજબૂર કરી અપમાનિત કરી રહ્યા છે. વાલ્મીકી સમાજના ભાઈઓ અને બહેનોએ પોતે જ આવું ઘી લેવાની ના પાડવી જોઈએ. મંદિર પાસે જ વિરોધ કરવા ભેગા થવું જોઈએ. જો વાલ્મીકી સમાજના ભાઈઓ અને બહેનો નીચે પડેલું ગંદુ કાળું મેશ ઘી લેવાની જ ના પાડે તો સવર્ણોની પરંપરાના નામે ઢોળેલું ઘી ગામની શેરીઓમાં એમ જ પડ્યું રહેશે. ઘણા દિવસો સુધી ગામમાં કોઈ હરીફરી જ નહીં શકે. દરેક ગામના રસ્તા પર ઢોળેલું ઘી ગાય ભેંસના છાણના ઉકરડાની જેમ પડેલું જોવા મળશે તો જ સવર્ણો કહેવાતી પરંપરામાં ફેરફાર કરશે. સવર્ણો કહેવાતી પરંપરામાં પોતાને અનુકૂળતા માટે અત્યાર સુધીમાં 5 ફેરફાર કર્યા છે. શ્રી વરદાઈ માતા સમાજના દરેક ભક્તના માતા છે તો શા માટે વર્ણ પ્રથા ચાલુ રાખી સમાજના સવર્ણો વાલ્મીકી સમાજનું સ્વાભિમાનનું અપમાન કરી રહ્યા છે. ઘણા વિડીયોમાં જોવા મળે છે કે સવર્ણો પરંપરાના નામે અભિષેક થયા વિનાનું ઘી પણ ઢોળી નાખી વિકૃત આનંદ લઈ રહ્યા છે. દર વર્ષે કેટલું વધુ ઘી નદીની જેમ વહેડાવ્યું તેમાં રૂપાલ ગામના સવર્ણો પોતાની અમીરી બતાવી રહ્યા છે. ગામનો કોઈ ભક્ત પૂજારી કે ટ્રસ્ટીએ ઘીના બગાડ વિશે શ્રી વરદાઈ માતાને પૂછ્યું કે માતા તમને ગમે છે કે નહીં? વાલ્મીકી સમાજના ભાઈઓને કોઈએ પૂછ્યું કે કાળું મેંસ ઘી લેવામાં વાંધો છે કે નહીં, ગમે તમને ગમે છે કે નહીં? રૂપાલ ગામના કોઈ શ્રદ્ધાળુ મારી પ્રેમથી ચેલેન્જ સ્વીકારવા તૈયાર છે? પ્યોર સુતરાવું કપડું, પોલિએસ્ટર નાયલોન ટેરીકોટન કાપડનું નહીં. કપડું રૂ બને તેમ બળવું જોઈએ. પલ્લીમાં આવેલા ગરમ ઘીમાં પલાળી જાહેરમાં સાબુ વિના ઘીની ચિકાસ દૂર કરી બતાવી શકશો? રાવણ વાલ્મીકી અને દેવી પૂજકના સ્વાભિમાનની જાગૃતિ માટે રૂપાલની પલ્લી 2022ના 10 દિવસ પછી એટલે કે 15 ઓક્ટોબર 2 વિડીયો બનાવ્યા હતા. તે વોટ્સએપ અને ફેસબુક અને યુટ્યુબમાં ખૂબ જ વાયરલ થયા છે. માતાને મેં 2 વખત પત્ર દ્વારા મારી વિનંતી આપી છે. આજે લગભગ 4 મહિના થઈ ગયા છે. જો હું ખોટું કામ કરતો હોત, મારી ભાવના ખોટી હોત તો માતાએ મને શિક્ષા કરી હોત. પરંતુ હાલ મારી તબિયત ખૂબ જ સરસ છે. હાલ મારા પરિવારમાં બધા કામ માતાની કૃપાથી સરસ થઈ રહ્યા છે. મારો સંપર્ક કરવા ફક્ત વોટ્સએપ ફોન કરવો, કારણ કે હું ભારતની બહાર વધારે હોઉં છું. મને લાગે છે કે હું સાચી દિશામાં છું. મારે રૂપાલ ગામના અને તેની આજુબાજુના વાલ્મીકી ભાઈઓને મળી પોતાના સ્વાભિમાન માટે જાગૃત કરવા જોઈએ, તો જ પરંપરામાં સુધારો થશે. તમને વિચાર ગમ્યો હોય તો આ મેસેજ કોપી કરી તમારા મિત્રોને ગ્રુપોને ફોરવર્ડ કરો. તમારા વિચાર પણ ઉમેરો અને આજ નહીં તો કાલ પરંપરામાં બદલાવ આવશે ત્યારે ગરીબોને ઘી ગામડે ગામડે સન્માન સાથે મફત આપી શકાશે. શ્રી વરદાઈની માતાના આશીર્વાદ પણ મળશે, મફતમાં પુણ્ય પણ મળશે. મારું નામ રાધેશ્યામ પટેલ છે. હું અમદાવાદમાં રહું છું. મારો ફોન 90 239 60 692. જે શ્રદ્ધાળુ માનતા રાખી ઘી અર્પણ કરી રહ્યા છે તેમને મારો પ્રશ્ન, પોતાના 100% ચોખ્ખા ઘીમાં તમારા ગામની શેરીની એક મુઠ્ઠી માટી નાખીને ખાઈ શકશો?
जो तमे न खाई सकता हो तो रूपाल पल्लीना उत्सव पछी नीचे पड़ेलू 200% गंदो काळो मेष घी रावण वाल्मीकि अने देवी पूजक समाजना भाईओ अने बहेनो केवी रीते खाई शके।